પ્રકરણ એક, અમીચંદનો પરિચય. રમોત્થુણમ સમણસમ ભગવો મહાવીરસ. સિદ્ધાંત મહોદધી પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રેમ સુરેશ્વર ગુરુભ્યો નમઃ. અમીચંદની અમીદ્રષ્ટિ. જે માનવ જીવનને તત્વજ્ઞાની મહાપુરુષો રત્ન ચિંતામણીની ઉપમા આપી મહાદુર્લભ અને મહાકિંમતી કહે છે, એ જીવનને પામેલા આત્માઓને એનો ભારે આનંદ હોય અને એને સારું સફળ કરી લેવા એના તન મન થનગનાટ કરી રહ્યા હોય એ સહજ છે. પરંતુ એમ ભારે આનંદના બદલે એ સાંભળવા મળે છે કે કેટલાય માણસોના જીવન ઝેર ભર્યા બની ગયા છે. આમ બનવાનું શું કારણ? અલબત્ત, આમ તો એની પાછળ વિવિધ કારણો કામ કરતા હોય છે. દાખલા તરીકે કોઈ કહે છે, મારે તો મોટી મૂડી સાફ થઈ તો થઈ, ઉપરથી હજારોનું દેવું ચડી ગયું છે, હવે માગનારાઓ તંગ કરે છે, શું કરું, જીવન ઝેરભર્યું બની ગયું છે. બીજો કહે છે, પૈસા સારા, ધંધો સારો, પણ શું કરવાનું, ઘરવાળી એવી કરકશા મળી છે કે ન એને છોડાય કે ન શાંતિથી રહેવાય, ભારે કકળાટ મચાવે છે. આપણે નમ્રતાથી રહીએ તોય એને તો ધમધમવા જોઈએ છે, અરે એવા બોલ કાઢે છે, એણે તો જીવન ઝેરભર્યું બનાવી દીધું છે. ત્રીજો વળી કહે છે, આ રોગથી તો ત્રાહ ત્રાહ પોકારી ગયો, કેટલીય દવાઓ કરી, પૈસા વેર્યા, પણ દર્દ મટતું નથી, તેમ સહેવાતું એ નથી, કંઈ જ ચેન નથી પડતું, બાપરે શું કરું, ક્યાં જાઉં, મારું જીવન તો ઝેરભર્યું થઈ ગયું છે. કોઈને વળી ઘર ભેદું મહેતો કે પાડોશી યા ભાઈ એવા પીડનારા મળ્યા છે, તો બીજાને બાળ વિધવા પુત્રીના અપલક્ષણ, તો ત્રીજાને વળી કોઈ દાવપેચમાં ફસામણી, એમ કંઈ ને કંઈ ત્રાસદાયક બાબત છે, તેથી જીવન ઝેર ભર્યા લાગે છે. આ કેવી કરુણ દશા! અતિ ઉચ્ચ માનવ ભાવ અને ઝેર ભર્યો. પણ આ તો હકીકત થઈ. વિચારવાનું એ છે કે આવા પણ સંયોગો યા પરિસ્થિતિમાં કોઈ એવો ઉપાય છે કે જીવન અમી ભર્યું, અમૃત ઝરતું, સુધાકુંડ સમૂહ બને? હા, ઉપાય છે, ઉપાય અનેક છે, પણ એક સચોટ ઉપાય અમી દ્રષ્ટિ રાખવી તે છે. એ એવી પ્રભાવક છે કે એથી જીવન જરાય ઝેરભર્યું ન બને, ન લાગે. અમી દ્રષ્ટિ એ અલૌકિક જડીબુટ્ટી છે, અદ્ભુત મંત્ર છે, દિવ્યાતિદિવ્ય શક્તિ છે. આ અમી દ્રષ્ટિ શું ચીજ છે અને એનો કેવો મહાન પ્રભાવ છે એ આપણે શ્રેષ્ઠી પુત્ર અમીચંદના દ્રષ્ટાંતથી જ જોઈએ. એમાં કેટલાય પ્રકારના અમીનો વિસ્તારથી વિચાર થશે. અમીચંદ કોણ? વિશાળપુર નગરના રહેવાસી એક શેઠિયાનો દીકરો હતો. એના લગ્ન થતાં જ એના પિતા ગુજરી ગયેલા, પરંતુ અમીચંદ શાણો, સદગુણી અને બાહોશ હતો, એટલે ઘર અને દુકાનનો કારભાર એણે એવો ઉપાડી લીધો કે એની માતાને પતિના વિયોગનો શોક છતાં આશ્વાસન સારું મળ્યું. વળી પતિના મૃત્યુ વખતે એને 8 વર્ષનો બીજો નાનો પુત્ર હતો. પરંતુ મોટા દીકરા અમીચંદની પિતા કરતાં સવાઈ કાળજી અને એની પત્નીની એથીય વિશેષ સરભરા એટલે માતાના દિલને ઘણી રાહત મળી. દીકરા અને દીકરાની વહુઓ તો ઘણાય ઘરે હોય છે, પરંતુ દી ઉઠાડે એવા એ મળ્યા હોય ત્યાં ગર્ભથી આટલી સુધી મોટા કરવાના જબરદસ્ત ઉપકાર કરનાર માતા પિતાને શી રાહત મળે. અરે રાહત વાહત તો દૂર, ઉલટું હૈયા હોળી અને લોહી શેકણાનો તો પાર નહીં. આપણા કે કોઈના દીકરા પર નજર નાખતા પહેલાં આપણી જાતની ઉપર દ્રષ્ટિ નાખજો કે આપણા માતા પિતા પ્રત્યે આપણે કેવા દીકરા બનેલા. દી ઉઠાડે તે નહીં, પણ દી વાળે તે દીકરો ગણાય. કહે છે ને કે આવા ઘરાક જોડે લમણા ફૂટવામાં કોઈ દી નહીં વળે, એટલે દિવસ સફળ નહીં થાય. તો દી વાળે અર્થાત દિવસ સફળ નહીં થાય તો સફળ કરવાનું એમને સુખ શાંતિ આપીને જ થાય, એમના હિતેશી બનીને જ થાય. એમને જો દુઃખ ક્લેશ ત્રાસમાં સબડાવાય, એમનું અહિત થાય એવું કરાય, તો તે એમનો દી ઉઠાડ્યો ગણાય. અને જે મા બાપનું અહિત કરે એ બીજાનું શું ભલું કરે?
એ તો બીજાએ કોઈના દી ઉઠાડનારો જ હોય, બે દુ ચાર જેવી આ વાત છે. મા બાપનો ઉપકાર અને મા બાપે આપેલી સેવા અપરંપાર છે, એ ઉપકારની કૃતજ્ઞતા તો જીવનભર રહેવી જોઈએ. પણ એને ભૂલી મા બાપનું ભૂંડું કરવા જાય એ વળી બીજાને છોડે. ઉપકારીનો દ્રોહ કરવા સુધી પહોંચ્યો, કૃતજ્ઞ બન્યો એટલે અંદરની વૃત્તિ જ અધમ, મેલી અને કઠોર બની ગઈ કહેવાય. હવે એ વૃત્તિના દિલવાળો બીજે શું સારું કરી શકવાનો હતો? દ્રોહ આમે અધમ દોષ છે, પણ મા બાપ કે ગુરુ જેવા મહા ઉપકારી પ્રત્યે દ્રોહ તો અધમાધમ ગણાય. દ્રોહીનો ધર્મમાં ધડો થતો નથી, કેમ કે ધર્મ કરવા, ધર્મી બનવા પાયામાં જે સાચું દિલ જોઈએ તે દ્રોહી પાસે નથી. એટલે જ એવા માણસો ધર્મના વાડામાં ઘૂસી જાય તોય ત્યાંય અવસર પામી સાધર્મિક અને ગુરુની ભદ્રકતા તથા નિસ્વાર્થ વાત્સલ્યનો લાભ લઈ એમનો એ દ્રોહ કરવામાં સંકોચ રાખતા નથી, તેમ બીજાએ કંઈ નાટક કરે છે એને સારું તો સૂચતું જ નથી. એ તો જ સૂજે કે જ્યારે પેલા અધમાધમ દોષરૂપ દ્રોહ કર્યા બદલ પશ્ચાતાપ થાય, લોહીના આંસુ વહે એમ કરે ત્યારે અંતરની વૃત્તિ ધર્મને પામવા યોગ્ય ચોખ્ખી થાય. ધર્મને અંતરમાં ખરેખર ફરસાવવા એટલે કે સ્પર્શના કરાવવા ઈચ્છનાર કોઈ પણ આત્માએ આ પહેલું ધ્યાન રાખવાનું છે કે ક્યાંય અને ક્યારેય ઉપકારીનો દ્રોહ ન થાય, ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા ન થઈ જાય. કદાચ એ સ્વભાવ દોષથી કર્કશ આકરા વચન બોલે કરે તોય તે શાંતિથી સહન કરી લેવા, પણ દિલ દ્રોહ બુદ્ધિથી જરાય બગાડવું નહીં. આ એ વિચારીને થઈ શકે છે, એમણે જે ઉપકાર કર્યા છે તે અપરંપાર છે, એની આગળ આ એમનો સ્વભાવ દોષ કંઈ વિસાતમાં નથી. દુનિયામાં થોડો પગાર પરખાવનાર શેઠના પણ આકરા વચન સહન કરી લેવાય છે, તો શેઠ કરતાં અસંખ્ય ગુણા ઉપકારી માતા પિતાની આકરી વાણી તો શું, પણ લાતોય ખાઈ લેવી જોઈએ. એમના ઉપકાર આગળ એનું કોઈ મૂલ્ય નથી. કેવા કેવા સંયોગમાં મારી કઈ સ્થિતિમાં એમણે મને આજે કેવી ભવ્ય સ્થિતિમાં મૂક્યો છે, આ કેમ જ ભૂલાય? કેમ જ મારી તુચ્છ સ્વાર્થ સગવડને આગળ કરીને એ અપ્રતિકાર્ય ઉપકારને ભૂલી લેશ પણ દ્રોહ કરાય? વાઘ વરુના બચ્ચા પણ પોતાની જનેતા પ્રત્યે કૃતજ્ઞ ન થાય તો હું ઊંચો માનવ પ્રાણી? એમાં વળી અપકારી ઉપર પણ દ્રોહ નહીં કરનારા, એટલું જ નહીં કિંતુ ઉપકાર કરનારા અરિહંત ભગવાનને માથે ધરનારા આવા મારે તો ઉપકારી પ્રત્યે કૃતજ્ઞ બનવાનો વિચાર પણ આવે તો એ લજવાવું જોઈએ, નહીતર મેં ભગવાન માથે ધર્યા શાનું કહેવાય? પહેલું અમી, કૃતજ્ઞતા, ઉપકારનો બદલો વાળવાની વૃત્તિ. અમીચંદ અમી દ્રષ્ટિવાળો હતો અને એની દ્રષ્ટિમાં પહેલું અમી એ હતું કે માતા પિતાને સદા ઉપકારી તરીકે જોવા. પછી ઉપકારને ભૂલવાની વાત તો શાની, એ ઉપકારનો બદલો વાળવા જે કંઈ શક્ય હોય તે કરી છૂટવું. એટલે જ પિતાના કાળ કરી ગયા પછી આ જુએ છે કે પિતાજી દેવગત થયા છે, માતાને તેનું સૌથી ભારે દુઃખ હોય એ સહજ છે, માટે હું બધું એવું વ્યવસ્થિત કરી દઉં કે એના મનને જરાય ઓછું ના આવે. તેથી જ માની પૂરી સેવા સંભાળ અને નાના ભાઈની વળી વિશેષ કાળજી જાતે કરવા ઉપરાંત એણે પોતાની સુશીલ પત્ની જીનમતીને એવી વિશેષ કેળવી લીધેલી કે એ વળી એના કરતાં અધિક સેવા સંભાળ કરે. બંને જણાની દ્રષ્ટિ અને વિચારણા જ એવી બની ગઈ છે કે માતા ક્યારેય આકરી ઉતાવળી થઈ કંઈક બોલી નાખતી તો પણ આ લોકો એને સારામાં જ ખતવતા, અર્થાત એમ જ વિચારતા કે બરાબર છે, આપણી ભૂલ છે તેથી માતાને દુઃખ થાય અને આવું બોલાઈ જાય એ સ્વાભાવિક છે. દ્રષ્ટિમાં અમી હોય તો બનેલ પ્રસંગની સારી ખતવણી થાય. જાગતો ધીખતો કૃતજ્ઞ ભાવ એ દ્રષ્ટિમાં અમી રાખે છે, ત્યારે કૃતજ્ઞ ભાવ દ્રષ્ટિમાં ઝેર લાવે છે. કહો, કૃતજ્ઞતા એ જ અમી છે, અમૃત છે, કૃતજ્ઞતા એ ઝેર છે. ઝેર બનેલી દ્રષ્ટિ બધું જ ઊંધું ખતવે છે, અમી ભરી દ્રષ્ટિ સીધું ખતવે છે.